गुड मॉर्निंग बाळकों, आपणे धोरण 6 માં ભણી એમાં છઠ્ઠું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એમાં આપણે પેલું સ્વાધ્યાય 6.1 તો આપણે ભણી જ ગયા છે. હવે આવે છે સ્વાધ્યાય 6.2. એમાં શું કરવાનું છે કે જુઓ, પ્રશ્ન પહેલો આપેલો છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને પૂર્ણાંકો લખો. મતલબ કે આપણે સંખ્યા રેખા દોરવાની છે. એમાં પહેલું છે કે 5 માં 3 ઉમેરતા, તો જો પહેલા હું સંખ્યા રેખા દોરીશ, 5 માં 3 ઉમેરવાના છે, તો આપણે પહેલા તો માઇનસ થી શરૂઆત કરશું. હવે 5 માં 3 ઉમેરવાના છે, તો 5 માં કીધું છે તો પહેલા 5 ઉપર રાખવાનું, પહેલા 5 ઉપર આપણે નિશાન કરવાનું. હવે જ્યારે પણ સંખ્યા રેખામાં ઉમેરવાની વાત આવે તો કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. અને બાદ કરવાનું વાત આવે ત્યારે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુ. યાદ રાખજો, જ્યારે પણ ઉમેરવાનું કે એટલે કે સરવાળો કરવાનું કે ત્યારે જમણી બાજુ ખસવાનું, અને બાદ કરવાનું કે તો આપણને ડાબી બાજુ ખસવાનું. પણ એમાં પણ બાદ બાકીમાં અલગ આવશે એ હું તમને આગળ સમજાવીશ. પેલું શું છે કે 5 માં 3 ઉમેરતા, તો 5 માં ઉમેરવાના છે તો આપણને કઈ બાજુ ખસવું પડશે? જમણી બાજુ. તો 1, 2 અને 3, તો 3 ઉમેર્યા તો તેના ઉપર આવે છે 8 ઉપર, એટલે કે 5 માં 3 ઉમેર્યા તો કેટલા થાય? 8. સેમ એ જ રીતે બીજો, માઇનસ 5 માં 5 ઉમેરતા, તો અહીંયા કને માઇનસ 5 હોય, એટલે આજે માઇનસ 5 વાળો કરું છું, તો માઇનસ 6 થી લેવું પડશે. માઇનસ 6, માઇનસ 5, માઇનસ 4, માઇનસ 3, માઇનસ 2, માઇનસ 1, 0, 1, 2, 3, 4, 5 અને 6. તો માઇનસ 5 માં ઉમેરવાના છે, વળી બાજુ આપણને કઈ બાજુ કરવાનું છે? જમણી બાજુ. 1, 2, 3, 4 અને 5, તો કેટલા આવે છે? માઇનસ 5 માં 5 ઉમેરીએ તો 0. એવી જ રીતે 2 માંથી 6 બાદ કરતા, જોજો યાદ રાખજો, શૂન્ય,
મેં તમને અહીંયા બાદબાકીમાં શું કીધું હતું કે બાદબાકીમાં જે માઇનસ હોય તો આપણે પ્લસ બાજુ ખસવાનું અને પ્લસ હોય તો આપણે માઇનસ બાજુ ખસવાનું બાદબાકીમાં પણ સરવાળામાં શું હોય તો કે જે નિશાની આપણે એટલે એની બાજુ જ ખસવાનું એનો મતલબ શું થયો કે આપણે 9 ઉપરથી ખસવું કઈ બાજુ ખસવું માઇનસ આપેલા છે 6 તો આપણે માઇનસ બાજુ ખસવું કેટલા કદમ 6 કદમ તો માઇનસ બાજુ એટલે આ બાજુ થઈ માઇનસ બાજુ એટલે કઈ બાજુ ડાબી બાજુ તો 1 2 3 4 5 અને 6 તો જવાબ શું આવશે 9 માઇનસ 9 પ્લસ માઇનસ 6 બરાબર જવાબ શું આવશે 3 તો સેમ ઈ ને ઈ રીતના હવે તમને એમ થાય કે ઈ જો એમાં શું આપેલું છે અલગ રકમ આપેલી છે માઇનસ 1 વત્તા માઇનસ 2 વત્તા માઇનસ 3 તો શું કરવાનું ધ્યાન રાખજો માઇનસ 7 માઇનસ 6 માઇનસ 5 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 4 અને 5 જુઓ સરવાળામાં મેં તમને શું કીધું આપણને જે બાજુ ખસવાનું કે ઈ બાજુ ખસવાનું તો સરવાળામાં પહેલા માઇનસ 1 થી કરી અને માઇનસ 2 બાજુ જ ખસવાનું છે કઈ બાજુ માઇનસ બાજુ જ ખસવાનું છે બે કદમ તો 1 અને 2 કદમ તો શું આવશે જવાબ માઇનસ 3 આયા હવે માઇનસ 3 એટલે અહીંયાથી ને અહીંયાથી એટલે આ બંનેના જવાબમાં વળી પાછો આપણને માઇનસ બાજુ ખસવાનું તો વળી પાછો આપણે માઇનસ બાજુ ખસશું કેટલા કદમ 3 કદમ એટલે અહીંયાથી ને અહીંયાથી 1 2 ને 3 કદમ ખસ્યા તો જવાબ શું આવે માઇનસ 6 એટલે કુલ જવાબ શું આવે છે આપણને માઇનસ 6 સરવાળામાં જે નિશાની આપેલી હોય એ બાજુ આપણને ખસવાનું અને બાદબાકીમાં એની વિરુદ્ધ દિશામાં ખસવાનું બસ એટલું જ છે બીજું કંઈ જ નથી એ આપણને દાખલા પર બે માં મેં તમને કોઈ પણ બે દાખલા કરાવ્યા હવે બાકીના તમને જાતે કરવાના છે સેમ આ ને આ રીતે સંખ્યા રેખા દોરીને પાઠ્યપુસ્તકમાં બરાબર હવે દાખલા નંબર 3 કે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરવાનો છે તો એ પણ સીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ નથી કરવાનો તો શું કરવાનું તો તમને ખબર છે કે 1 પ્લસ હોય અને 1 માઇનસ હોય તો થાય શું બાદબાકી તો 11 માંથી 7 જશે તો 8 9 10 અને 11 એટલે 4 હવે આપણે જોવાનું કે નિશાની કેવી આવશે પ્લસ ની કે માઇનસ ની તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે 11 11 કેવા છે પ્લસ તો 4 પણ કેવા રહેશે પ્લસ સેમ એ જ રીતે તમને કોઈ પણ બીજો દાખલો કરાવું તો જો માઇનસ 250 વત્તા વત્તા 150 હવે જો એક માઇનસ છે અને એક પ્લસ છે તો શું થશે માઇનસ એક માઇનસ હોય અને એક પ્લસ એટલે માઇનસ જ થાય એટલે 250 માંથી 150 જશે તો જવાબ આવશે 100 હવે આપણને જોવાના કે મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા છે 250 250 કેવા છે માઇનસ તો જવાબ કેવા રહેશે માઇનસ એવી જ રીતે તમને બીજો એક દાખલો છે માઇનસ 380 ઓછા માઇનસ 270 હવે બંને માઇનસ છે એક માઇનસ ને એક પ્લસ હોય ત્યારે માઇનસ થાય એટલે બાદબાકી થાય આ તમને મેં પહેલા શીખવાડી દીધું છે ને ઓછે ઓછે વત્તા વધે વધે વત્તા ઓછે વધે ઓછા અને વધે ઓછે પણ ઓછા આ કોષ્ટક તમને યાદ રાખવાનું છે ઓછે ઓછે વત્તા થાય વધે વધે તો વત્તા જ થશે પછી ઓછે વધે પણ ઓછા અને વધે ઓછે પણ ઓછા એટલે કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો હંમેશા માઇનસ જ થાય હવે આ બંનેમાં બંને ઓછા ઓછા છે તો ઓછા ઓછા એટલે ઓછે ઓછે વત્તા થઈ જશે તો બંનેનો સરવાળો તો જો 7 ને 8 15 5 ને 6 તો 650 પણ નિશાની કેવી રહેશે બંનેની માઇનસ ની છે તો કે નિશાની પણ કેવી રહેશે 650 માઇનસ રહેશે તો હવે આ બાકીના જે દાખલા છે તમને આવડી જશે સેમ આ ને આ રીતના છે તમને મેં કરાવી દીધું એક ઓછે વત્તે વાળું અને બે ઓછા વાળું હવે દાખલા નંબર 4 સરવાળો એમાં પણ સરવાળો જ કરવાનો છે 137 અને 300 માઇનસ 354 સેમ એ જ રીતે આવી દાખલા નંબર 4 137 અને બીજું છે માઇનસ 354 હવે 137 પ્લસ છે અને 354 માઇનસ છે તો ઓછે વત્તે શું થાય ઓછા એટલે કે 354 માંથી આપણે 137 બાદ કરશું 354 માઇનસ
माइनस पचास माइनस बसो अने त्रण से तो शू करवानुं तो जुओ पहेला आ बने नुं करी लईए आपणे सरवाळो तो के ओछे ओछे वत्ता थशे एटले के बसो वत्ता पचास तो बसो पचास थशे पण बसो पचास केवा रहेशे माइनस रहेशे शू काम माइनस रहेशे के बने निशानी माइनस नी छे एटला माटे बसो पचास माइनस रहेशे अने त्रण सौ प्लस छे तो एने एम नेम राखी हवे एक माइनस छे अने एक प्लस छे तो थशे शू माइनस एटले के त्रण सौ माथी बसो पचास थशे एटले पचास आवशे हवे जुवानी मोटी संख्या तो कितना